सूरतमां थयेला आरोग्य प्रधानना पुत्र अने महिला कोंस्टेबल सुनीता यादवनो मामलो गरमायो छे त्यारे सुनीता यादवना समर्थनमां अनेक लोको आव्या छे। अमदावादमां प्ले कार्ड बतावीने सुनीता यादवनुं समर्थन करीने देखावो कर्या हता। શહેરના મેઘાણીનગરમાં ગુજરાતી વાલી એકતા મંડળ દ્વારા મહિલા કોન્સ્ટેબલ સુનીતા યાદવે કરેલી કામગીરી બિરદાવવા અને તેમના વિરુદ્ધ થયેલા કાર્યવાહીને વિરોધમાં પ્લાકાર્ડ્સ બતાવી દેખાવો કરાયા હતા। 50 જેટલા લોકોએ રોડ પર મૌન રાખીને હાથમાં પ્લાકાર્ડ લઈને શાંતિપૂર્ણ રીતે દેખાવો કર્યા હતા। સુનીતા યાદવની કામગીરી બિરદાવતા કાર્ડ હાથમાં રાખીને સુનીતા યાદવને સમર્થન આપ્યું। આ કાર્ડમાં આઈ સપોર્ટ સુનીતા યાદવ લખેલું હતું। समग्र मामले आरोग्य प्रधान ना पुत्र विरुद्ध कार्यवाही करवानी लोकोए मांगणी करी अने सुनीता यादव सामे कार्यवाही न करवा पण जणाव्यु हतु। सोशियल मीडिया मा पण सुनीता यादव ने समर्थन आपता अनेक मेसेज आव्या छे, त्यारे हवे लोकोए प्लाकार्ड साथे सुनीता यादव ने समर्थन आपवानुं शुरू कर्यु छे। સુરતમાં કાયદાનું પાલન કરાવનાર જે સુનીતા યાદવ છે તેના જે કહી શકાય સમર્થનમાં ગુજરાત વાલી એકતા મંડળ આવ્યું છે। આપ જોઈ શકો છો અમદાવાદના મેઘાણનગરના વિસ્તારના દ્રશ્યો છે કે જે કહી શકાય કે ગુજરાત વાલી એકતા મંડળ જે કહી શકાય અત્યારે પ્લે કાર્ડ સાથે જે સમર્થન કરી રહ્યું છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। જયેશભાઈ, આ સમર્થન કરી રહ્યા છો, શું કહેશો? આજે જ્યારે ભારત દેશની અંદર અને ગુજરાતના બંધારણની અંદર જ્યારે બાબા સાહેબ આંબેડકર દ્વારા એક જ કાયદાનું બંધારણ બનાવવામાં આવ્યું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ નેતા પુત્રો દ્વારા એવું સાબિત કરવામાં આવે છે કે એમના માટે કદાચ કાયદો અલગ હશે, પણ એમને સમજી લેવાની જરૂર છે કે કાયદો સૌ માટે સમાન છે અને જે સુનીતા યાદવ જોડે જે વર્તન કરવામાં આવ્યું છે એ ખૂબ જ અયોગ્ય છે, એના બદલામાં એમને માફી માગવી જોઈએ। જ્યારે કે એમના પિતાશ્રી એમના બચાવની અંદર આજે ગુજરાતની અંદર આવ્યા છે, આ વસ્તુ તદ્દન અયોગ્ય છે અને જે ઉચ્ચ અધિકારી દ્વારા એમને પણ ફરજ પરથી જતા રહેવાની જે વાત હતી, આ વાતને અમે વખોડીએ છીએ અને ક્યાંક ને ક્યાંક સુનીતા યાદવનું સન્માન કરીએ છીએ। આવા જાબાજ પોલીસ અધિકારીઓ પર અમને ગર્વ છે કે ગુજરાતની અંદર આજે પણ ઈમાનદાર અને આવા જાબાજ પોલીસ અધિકારીઓ છે અને એની સાથે ગુજરાતની જનતા 24 કલાક ખડે પગે ઊભી છે। ખાસ કરીને વાત કરીએ તો જે અત્યારે જે કુમાર કાનાણી છે તે તેમનો બચાવ કરી રહ્યા છે તેમના પુત્રનો અને જે મહિલા ઉપર આરોપ લગાવી રહ્યા છે એ કેટલું યોગ્ય છે? ચોક્કસપણે મારા મત પ્રમાણે મંત્રીશ્રીએ એમના પુત્રનો બચાવ કરવાની જગ્યાએ એમના પુત્ર જોડે માફી મંગાવી જોઈએ અને લેખિતની અંદર આ ગુજરાતની જનતાની અંદર માફી માગીને એક ચોક્કસ દ્રષ્ટાંત પૂરું પાડવું પડે, પરંતુ લાજવાની જગ્યાએ ગાજવાની પરિસ્થિતિમાં આ ભાજપ સરકારના તમામ મંત્રીઓ હાલ છે અને એમને કાયદાનું ભાન નથી। જનતા પર કાયદો ઠોકી બેસાડવાવાળા એક નાના કાયદા, હેલ્મેટ કે માસ્ક જેવા કાયદાની વિરુદ્ધમાં પણ હજારો રૂપિયાની દંડ વસૂલતી આ સરકાર મંત્રીઓના પુત્ર મુદ્દે કેમ ચૂપ છે એ સમજાવવાનું જરૂર છે ગુજરાતની જનતાને। ચોક્કસ, જે પ્રમાણે તેમણે જણાવ્યું કે કહી શકાય કે કુમાર કાનાણી જે બચાવ કરી રહ્યા છે તેમના પુત્રનો, આપણે અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, ખાસ કરીને શું કહેશો આપ? એમના પિતા દ્વારા, મંત્રી દ્વારા એમના પુત્રનો જે રીતના એ બચાવ કરી રહ્યા છીએ, અત્યાર એ પોતે મંત્રી છે અહીંયા ગુજરાતના, એમને અમે સમજવું જોઈએ કે અહીંયા કાયદો શું છે, કાયદાનું પહેલાં પાલન કરવું જોઈએ। એમનો પુત્ર 10:30 વાગે ત્યાં 10 વાગે કર્ફ્યુ લાગી જાય છે અને ત્યાં આગળ કોરોનાની મહામારી જે રીતના ફેલાઈ રહી છે, તો એમને ઉપરથી એમને સમજાવીને એ વસ્તુનું સમાધાન કરવું જોઈએ। એ સમાધાન નહીં કરીને એ તેમને મહિલા કર્મચારીના વિરુદ્ધમાં અમુક શબ્દો બોલીને ને એમનો વાંક કાઢે છે, એમનો છોકરાનો વાંક નથી કાઢતા, એમના મિત્રો જે આવ્યા જે રીતના બેફામ બોલ્યા હસતા હતા એ બધું જોતા નથી ને એ સમજાવતા નથી ને મહિલાનું આપણે એમનો વાંક કાઢી રહ્યા છે। તો બિલકુલ કહી શકાય કે જે પ્રમાણે તેમણે જણાવ્યું કે જે કુમાર કાનાણી છે તે તેમના પુત્રનો બચાવ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ થઈ રહ્યો છે કે જે આ મહિલા કર્મચારી છે, પોલીસ કોન્સ્ટેબલ છે, તેમની વિરુદ્ધ જે કહી શકાય કે જે આ કુમાર કાનાણીનું વલણ છે તે તદ્દન ખોટું છે। કેમેરા પર્સન ચંદ્રકાંત દ્વારા સાથે અદિત પટેલ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ।